बात करी अमदावादनी, आदेश शक्ति मां जगदंबाना नवला नोरता चाली रहा है। कोरोना कालना बे वर्ष बाद नवरात्रिना पर्वनी उजवणी करवामां आवी छे, त्यारे अमदावाद शहेरना विविध पार्टी प्लॉट तेमज सोसायटीओ शेरीओमां गरबानी धामधूमथी उजवणी करवामां आवी रही छे। आने खिलियाओ अमदावाद रंगबेरंगी पहेरवेश पहेरी गरबानी रमझट बोलावी रहा छे। त्यारे अमदावाद शहेरना समर्पण पार्टी प्लॉट खाते नवला नोरताना सातमा नोरते खिलियाओ मन मूकीने झूम्या हता। खिलियाओमां एक प्रकारे अनेरो उत्साह जोवा मळ्यो हतो अने खिलियाओ रंगबेरंगी केड़िया चणिया चोली जेवा अवनवा पोशाक पहेरीने गरबे झूम्या हता। त्यारे गरबे झूमता खिलियाओ साथे केटीवी न्यूज गुजरातीनी टीम द्वारा खास वातचीत करवामां आवी हती। आवो जोईए खास वातचीत। કોરોનાના બે વર્ષના ગાળા બાદ નવરાત્રિનું ફરી આયોજન થઈ રહ્યું છે। રાજ્યભરમાં અનેરો માહોલ છે, ખિલેયાઓ મન મૂકીને પાર્ટી પ્લોટની અંદર ઘૂમી રહ્યા છે। ત્યારે આજે આપણે આવ્યા છીએ અમદાવાદના સમર્પણ પાર્ટી પ્લોટની અંદર, ત્યાં ખિલેયાઓમાં કેવો માહોલ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી જણાવશો કેવો માહોલ છે બે વર્ષ બાદ ફરી પાછું નવરાત્રિનું આયોજન થયું છે? એટલું સરસ આયોજન થયું છે કે પગ રૂકતા જ નથી, એવું જ થાય છે, બસ રમે રાખે। ઓર્ગેનાઇઝર બી બહુ સરસ છે અને બધો જ પ્લાનિંગ એકદમ મસ્ત કર્યો છે। જી આ વર્ષે કેવો પ્રકારનો માહોલ છે, કારણ કે બે વર્ષ બાદ ફરી આયોજન થયું છે, આપ કેવી રીતે આટલા દિવસે એન્જોય કરી રહ્યા છો? અરે અમે તો પહેલા દિવસથી જ એન્જોય કરી રહ્યા છે અને હજી બી એવું થાય 9 દિવસની જગ્યાએ હજી 2-3 દિવસ નવરાત્રી વધારે થાય તો હજી મજા આવી જાય। જી તેઓ ઘણા ખુશ છે કારણ કે કોરોનાના બે વર્ષ બાદ ફરી નવરાત્રીનું આયોજન થયું છે। ત્યારે આપણે ઘણા બીજા કેટલા મિત્રો છે તેમની સાથે વાતચીત કરીશું। આપ જણાવશો કેવો માહોલ છે અને કેવા ઉત્સાહથી આપ નવરાત્રી મજા કરી? જેમ બધા જાણે છે કે કોવિડ પછી સારી એવી નવરાત્રી થઈ રહી છે આ વર્ષે, તો બધા ખેલૈયાઓમાં ઉત્સાહ બહુ સારો એવો છે અને આયોજન પણ બહુ જ સારું છે, બધાને બહુ જ મજા આવી રહી છે અને સાતમું નોરતું છે પણ એવું લાગે છે કે હજી પણ 10-1 દિવસ મળી જાય ગરબા કરવા તો ઓર મજા આવી જાય। તો આપે જોયું જે પ્રકારે કેવો માહોલ છે, અનેરા ઉત્સાહથી ખેલૈયાઓ ઘૂમી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે હજી પણ જો દિવસો વધારવામાં આવે તો અમે વધારે એન્જોય કરી શકીએ। કેમેરામેન મુકેશ ઠાકુર સાથે દીપક ભરવાડ, KTV ન્યૂઝ।